नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 માં વિષય સંસ્કૃત ની અંદર પાઠ 6 જે સપ્તવાસરા એટલે કે સાત વાર, તો આ પાઠ 6 સપ્તવાસરા વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. દરેક વિદ્યાર્થી પોતાની પુસ્તકમાં ધ્યાન આપે તો અહીંયા પુસ્તકમાં પાના નંબર 22 ઉપર સપ્તવાસરા એટલે કે સાત વાર, સાત વારના નામ આપણે સંસ્કૃતની અંદર કઈ રીતે લખાય એનું આજે થોડી સમજૂતી મેળવીએ. તો પહેલા તો થોડા અઘરા શબ્દો ઉપર તમને ધ્યાન કરાવી દઉં છું. તો મિત્રો એ ધ્યાન આપો કે અધ્ય, અધ્ય એટલે કે આજે. શું થશે? આજે. અધ્ય એટલે આજે. હવે સ્વ, સ્વ એટલે આવતીકાલે. અને હસ્વ, હસ્વ એટલે ગઈકાલે. આ ત્રણ શબ્દો ખાસ સમજવાની જરૂર છે આ પાઠની અંદર. આ ત્રણ શબ્દો ઉપર આખા પાઠનું જે વાક્ય રચના છે એ આપણે સમજી શકીએ. તો અધ્ય એટલે કે આજે, સ્વ એટલે આવતીકાલે, અને હસ્વ એટલે ગઈકાલે. ત્યારે એના પછી અઘરા શબ્દમાં એક લિખતું એટલે કે લખો, પછી વાસર, વાસર તો વાર, ત્યાર પછી કહ તો કયો, બરાબર. કઈ બીજા શબ્દો એવા અઘરા છે ને. હવે વારમાં જોઈએ આપણે તો અહીંયા આપ્યું છે કે મંગળવાર. શું કહેવાય? મંગળવાસર તો મંગળવાર, બરાબર. સોમવાસર, સોમવાસર સોમવાર અહીંયા પુસ્તકમાં આપ્યું છે. પછી બુધવાસર, બુધવાસર તો બુધવાર, ત્યાર પછી ગુરુવાસર લઈ લઈએ, ગુરુવાસર ગુરુવાર, શુક્રવાસર તો શુક્રવાર, શનિવાસર તો શનિવાર, બરાબર. ફરી એક વાર જોઈએ મિત્રો, અહીં ધ્યાન આપો કે અધ્ય એટલે આજે, સ્વ એટલે આવતીકાલે, હસ્વ એટલે ગઈકાલે, લિખતું એટલે લખો, વાસર એટલે વાર, કહ એટલે કયો, મંગળવાસર એટલે મંગળવાર, સોમવાસર એટલે સોમવાર, બુધવાસર એટલે બુધવાર, ગુરુવાસર એટલે ગુરુવાર, શુક્રવાસર એટલે શુક્રવાર, અને શનિવાસર એટલે શનિવાર, બરાબર. આ રીતે આપણે સાત વારના નામ અહીંયા જોઈ લીધા. હવે પાઠ, આપણે જે પાઠની અંદર વાક્ય રચનામાં શું કહેવા માંગે છે એ જોઈએ. કવાસર કયો વાર છે, બરાબર. કવાસર તો અહીંયા મેં સમજાવ્યું, ક એટલે કયો, કયો વાર છે. અધ્ય મંગળવાસર, અધ્ય એટલે શું થશે, આજે, આજે મંગળવાર છે. સ્વ બુધવાસર, સ્વ એટલે શું થાય છે, આવતીકાલે, તો આવતીકાલે બુધવાર છે. હસ્વ સોમવાસર, હસ્વ, હસ્વ એટલે ગઈકાલે, ગઈકાલે સોમવાર હતો, ગઈકાલે સોમવાર હતો, વાત સોમવાર ગયો, ગઈકાલની વાત કરીએ એટલે હતો થઈ ગયો, બરાબર. તો અહીંયા શું કહે છે કે કવાસર કયો વાર છે, અધ્ય મંગળવાસર આજે મંગળવાર છે, સ્વ બુધવાસર આવતીકાલે બુધવાર છે, અને હસ્વ સોમવાસર તો ગઈકાલે સોમવાર હતો. અહીંયા અધ્ય, સ્વ અને હસ્વ આ ત્રણ શબ્દોને ખાસ તમે યાદ રાખશો
तो अहीं कई अघरू नहीं बराबर एना ऊपरथी तमे नीचेना बधा जवाबो खाली जग्याओ छे तमे पूरी शको छो। आ त्रण शब्दोने याद राखवाथी अंत्ये एटले आजी स्व एटले आवतीकाले अने हस्व एटले गईकाले आ त्रण वस्तु याद हशे तो तमे आपेली जे वाक्य रचना अधूरी छे एने पूर्ण करी शकशो। आगळ जोईए आपणे नीचे बतावे छे के लिखतुं, लिखतुं एटले के लखो बराबर। तो अहींया शुं के छे के अद्य शुक्रवासरम, आजे शुक्रवार छे अने खाली जग्या आपी छे हस्व खाली जग्या अने स्व खाली जग्या। तो आपणे शुं करीशुं अद्य शुक्रवार, आजे शुक्रवार छे, आपणे ध्यान एटलुं ज राखवानुं के अद्य आजे शुक्रवार छे, आजे शुक्रवार छे। हवे हस्व एटले गईकाल, हवे विचारो के आ शुक्रवार छे, आपणे आजनी वात करीए छीए। अहींया बोर्ड पर मैं बताई दीधुं छे, दरेक विद्यार्थी अहीं ध्यान आपे के आजे अद्य शुक्रवार, आजे शुक्रवार छे। हवे एम कहे छे के हस्व खाली जग्या, जो आजे शुक्रवार छे तो हस्व कयो वार होय, तो हस्व शुं आवशे आपणे गुरुवार सर, कयो आवशे गुरुवार सर, कारण के कयो वार गयो एम कहे छे, गईकाले कयो वार हतो, आजे शुक्रवार होय तो गईकाले गुरुवार सर। त्यार पछी स्व, तो स्व मां शुं आवशे आવતીકાલે, આવતીકાલે શનિવાર સર, આવતીકાલે શું આવશે શનિવાર સર। જો આજે શુક્રવાર તો હસ્વ ગુરુવાર સર અને સ્વ શનિવાર સર। એવી રીતે નીચે છે કે અદ્ય રવિવાર સર, નીચેનો સંવાદ છે જો અદ્ય રવિવાર સર, પછી આપણે સ્વ ખાલી જગ્યા અને હસ્વ ખાલી જગ્યા આપ્યું છે। હવે તમે વિચારો કે રવિવાર સર, અહીંયા રવિવાર સર આપણે લઈ લઈએ કે ચલો રવિવાર સર, આ શબ્દ જરા હું સાફ કરું તમને બતાવવા માટે કે અહીંયા કહે છે કે અદ્ય રવિવાર સર, અદ્ય રવિવાર સર, આજે રવિવાર છે। હવે નીચે શું કહે છે, સ્વ ખાલી જગ્યા, સ્વ એટલે કે આવતીકાલે, તો આજે રવિવાર હોય તો આવતીકાલે કયો વાર હોય, સોમવાર, કયો થશે સોમવાર સર બરાબર। અને હસ્વ, તો જો આજે રવિવાર છે તો સ્વ સોમવાર સર અને હસ્વ શનિવાર સર, કયો થશે હસ્વમાં શનિવાર સર। આ રીતે એ સંવાદ જે અધૂરો છે ખાલી જગ્યામાં આયા તમે જોઈ શકો છો મિત્રો, એ આપણે આ રીતે પૂરવાના છે બરાબર। તો તમે અદ્ય હસ્વ અને સ્વ આ ત્રણ વસ્તુની જો ખાતરી ખાસ કરશો તો આ અધૂરા સંવાદને તમે પૂર્ણ કરતા આવશે। ફરી એકવાર આપણે જોઈએ કે અદ્ય શુક્રવાર સર, તો હસ્વ ગુરુવાર સર, આજે શુક્રવાર છે તો ગઈકાલે, હસ્વ એટલે ગઈકાલે ગુરુવાર સર, અને સ્વ એટલે આવતીકાલે શનિવાર સર બરાબર। એવી જ રીતે અદ્ય, અદ્ય રવિવાર, અદ્ય રવિવાર સર, આજે રવિવાર છે તો સ્વ, આજે રવિવાર છે તો સ્વ, સ્વ એટલે આવતીકાલે, તો સ્વ સોમવાર સર, અને હસ્વ, તો હસ્વ શનિવાર સર બરાબર। આ રીતે આ સંવાદ પૂરો કરવાનો છે। ત્યાર પછી અહીંયા નીચે તમે જોઈ શકો છો તમારી પુસ્તકમાં કે યોગ્ય વાક્યની રચયક, યોગ્ય વાક્ય બનાવો, જોડકા બનાવવાના છે। અહીંયા અદ્ય, સ્વ અને હસ્વ ત્રણ આપેલા છે, અદ્ય એટલે આજે, સ્વ એટલે આવતીકાલે, અને હસ્વ એટલે ગઈકાલે। આ ત્રણ ઉપરથી આખા આપણે જેટલા બધા જોડકા બને એટલા બનાવી શકાય। તો અદ્ય, હવે દાખલા તરીકે તમે આજે અદ્ય રવિવાર લો અથવા સોમવાર લો, ચલો અદ્ય સોમવાર સર, તો સ્વ મંગળવાર સર અને હસ્વ રવિવાર સર, એના આગળ પાછળનો વાર જોવાનો। હસ્વ એટલે ગઈકાલ થાય, સ્વ એટલે આવતીકાલ થાય, એટલે એટલું યાદ રાખવાનું તમારે કે આજે તમે મંગળવાર લીધો હોય તો ગઈકાલે કયો આવે અને એની પછીનો કયો આવે, આવતીકાલે બરાબર। તો આ જોડકા તમને આવડશે। બીજી રીતે ફરી આપણે બીજો બીજો વાર લઈએ આ સોમવારની જગ્યાએ, તો અદ્ય બુધવાર સર, આજે બુધવાર છે તો સ્વ, સ્વ ગુરુવાર સર અને હસ્વ મંગળવાર સર બરાબર। ત્યાર પછી બીજો વાર લઈએ આપણે શુક્રવાર લઈએ, ચલો અદ્ય શુક્રવાર સર, આજે શુક્રવાર છે તો આવતીકાલે, એટલે કે સ્વ, તો સ્વ શનિવાર સર અને હસ્વ ગુરુવાર સર બરાબર। આ રીતે આપણે આ યોગ્ય જોડકા બનાવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અહીંયા શબ્દાર્થ લખાવ્યા, સાતવારના નામ,
અને અહીંયા જે આપ્યું છે ક વાસર કયો વાર છે અધ્ય મંગળવાસર આજે મંગળવાર છે સ્વ બુધવાર આવતીકાલે બુધવાર છે અસ્વ સોમવાસર તો ગઈકાલે સોમવાર છે સોરી સોમવાર હતો એવી રીતે એ લખીને એના સામે ગુજરાતી લખવાનું ત્યાર પછી અહીંયા જે અધૂરા સંવાદ છે વિખતું એટલે કે લખવાના અધ્ય શુક્રવાસર આજે શુક્રવાર છે અને નીચે આપી છે અસ્વ તો અસ્વ ગુરુવાસર અને સ્વ શનિવાસર આ લખી પાછું એનું ગુજરાતી સામે કરવાનું ત્યાર પછી અધ્ય રવિવાસર આજે રવિવાર છે તો સ્વ સ્વ સોમવાસર અને અસ્વ શનિવાસર એ પણ સંવાદ પૂરો કરી સામે એનું ગુજરાતી કરવાનું ત્યાર પછી યોગ્ય વાક્યની રચના યોગ્ય વાક્ય બનાવવાના છે તો આના ઉપરથી તમને આ બધા જ વાર આપેલા છે તમે જેટલા બનાવવા એટલા વાક્યો થઈ શકે આજે સોમવાર લો તો બીજા વાર મંગળવાર લેવાનું પછી ગુરુવાર લો શુક્રવાર લો તો એના આગળ પાછળના વાર આ રીતે ક્રમમાં આપણે લખી જવાના ભલે સોમવાર લીધો તો એનો એમ કહો સ્વ આવતીકાલે મંગળવાર હસ્વ તો રવિવાર એવી રીતે ગુરુવાર લીધો તો એના આગળનો પાછળનો વાર આગળ માટે આપણે એટલું જ વિચારવાનું કે જે ગયો વાર એના માટે હસ્વ અને આવવાનો છે એના માટે સ્વ આટલું ધ્યાન રાખી અને દરેક વિદ્યાર્થીએ આટલા સુધી આપણો લેસન કરવાનું છે બરાબર અને આ વાર ના નામ પાકા કરવાના છે.